મોર્નિંગ ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, આજે કયો વાર? શનિવાર. તો શનિવારે આપણે શું કરીએ? વાર્તા સાંભળીએ. તો મિત્રો, અહીં આપણે જે વાર્તા સાંભળવા જઈ રહ્યા છે એ વાર્તાનું નામ છે દેવું દેડકો અને વાઘું વાનર. અહીં દેડકાનું નામ દેવું છે અને વાનર એટલે કે વાંદરો, વાંદરાનું નામ વાઘું છે. મિત્રો, હવે આપણે વાર્તા સાંભળીએ. એક હતા દેડકા ભાઈ, તેનું નામ દેવું. તે એક મોટા તળાવમાં રહે. એક હતા વાનરભાઈ, નામ તેનું વાઘું. તે દરરોજ તળાવે આવે, પાણી પીએ. દેડકાભાઈ કહે, રામ રામ કરો, તને જ ખુશ કરો. વાઘું વાનરભાઈ હસે. વળી દેવું દેડકો કહે, હું મોઢું ખોલો, રામ રામ બોલો. એક વખત દેવું દેડકાએ કહ્યું, કહીને દેવું દેડકો હસી પડ્યો. કિનારા પર એક ઘરડો દેડકો હતો. તે આ વાત સાંભળતો હતો. વાઘું વાનરે કહ્યું, અરે દેવરાજ, તમારાથી ઝાડ પર ના રહેવાય. તમે તો જળમાં અને જમીન પર રહેનારા જીવ છો. પરંતુ દેવું દેડકાએ તો હટ કરી. હટ કરી એટલે જીત કરી. તમે કરો છો ને કોઈ વખત તેવી જીત કરી. બસ, મારે તો ઝાડ પર જ ચડવું છે ને ત્યાં જ રહેવું છે. સારું, ત્યારે આવતીકાલે આવીશ ત્યારે. કહીને વાઘું વાનર હૂપ કરતો એ ત્યાંથી ચાલ્યો ગયો. તે પછી ઘરડા વાનરે દેવું દેડકાને શિખામણ આપી. કહ્યું, આપણાથી ઝાડ પર ન જવાય. પરંતુ દેવું દેડકાએ તેની વાત માની નહીં. ને બીજા જ દિવસની વાત, સવારે પેલું વાઘું વાનર તળાવના કિનારે હાજર થયો. તળાવમાંથી પાણી પીધું. દેવું દેડકાભાઈ તૈયાર. વાઘું વાનરે ફરી કહ્યું, મિત્ર, તમે જો જીત છોડો તો સારું, ઝાડ પર તમારાથી રહેવાય જ નહીં. પણ માને તો દેવું દેડકાભાઈ સાના. ને વાઘું વાનરની પીઠ પર દેવું દેડકાભાઈ બેસી ગયા. સવારનો સમય હતો. રંગબેરંગી પતંગિયા અહીં તહીં ઉડી રહ્યા હતા. દેવું દેડકાના મોંમાં પાણી આવી ગયું. તેણે એક પતંગિયાને પકડવા કૂદકો માર્યો. દેવુભાઈ સીધા જમીન પર ને ત્યાં જ એક શિયાળ આવી ચડ્યું. તેણે દેવુને પકડવા દોડ મૂકી. વાઘું વાનરે હિંમત કરી તેને ભગાડી મૂક્યું. દેવું દેડકાભાઈનું આખું શરીર દુખવા લાગ્યું. તેણે કહ્યું, વાઘુભાઈ, મને તો હવે તળાવે લઈ જાઓ. કહેતા એની આંખમાંથી આંસુ વહી ગયા. ને મહા મુસીબતે દેવું દેડકાએ વાઘું વાનરે તેની પીઠ પર બેસાડ્યો ને તળાવે લઈ જવા લાગ્યો. તળાવે પહોંચ્યા કિનારા જ પર પેલો ઘરડો દેડકો હતો. તેને દેવું દેડકો મળ્યો ને વંદન કર્યા. તેણે વડીલની શિખામણ માની નહીં. તેનું ખૂબ જ દુઃખ થયું. મનમાં થયું, જેને જ્યાં રહેવાનું આપ્યું હોય ત્યાં જ રહેવાય. ને વાઘું વાનર તો જોઈ જ રહ્યો. થોડી વાર બાદ તે તળાવેથી હુપાહુપ કરતો ચાલ્યો ગયો ને ઝાડ પર પહોંચ્યો. ઝાડ પરના બધા જ વાનરોને આ બધી જ વાત કરી. બધા જ ખડખડાટ હસી પડ્યા.
વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા આપણને કંઈક કહેવા માંગે છે. કોઈક વખત આપણે પણ જીદ પર ચડી જઈએ છીએ, નહીં? તદ્દન સાચી વાત. તો મિત્રો, આપણે કદી જીદ કરવી ન જોઈએ. આપણે પણ વડીલોનું કહેવું માનવું જોઈએ. તો તમે બધા માનશો ને? વેરી ગુડ. હવે આપણે મળીશું આવતા શનિવારે. ત્યાં સુધી હસતા રહો, રમતા રહો, ભણતા રહો. આવજો મિત્રો.